રાજા છે એટલે માઇન્ડ પાવર આપણે ખૂબ જ રાખવો જોઈએ. નિષ્ફળતા તો ક્યારેય નહીં રાખો, નવું નવું શીખવાની આપણે જ ઈચ્છા રાખવી જોઈએ. શ્રી અઢિયાએ એમ પણ જણાવેલ કે આપણી જિંદગીમાં આપણે જ બનાવવી જોઈએ, આપનો અભિગમ પણ હકારાત્મક રાખવો જોઈએ, આપણે પોતે જ ધારે રીતે કરી શકીએ છીએ એમ જણાવીને શ્રી અઢિયાએ અંતમાં જણાવેલું હતું કે મનુષ્ય ક્યારેય નાસીપાસ નથી થવાનું, પોતાને જે દિશામાં જે કાયમ આગળ વધવું છે તેમાં જ તમે આગળ વધો તો એ 100 ટકા તમે ધ્યેય સુધી આગળ વધશો જ. પણ તમે ક્યારેય નબળા વિચારો નહીં કરતા, જો તમારું મન ક્યારેય નબળું નહીં પડવા દેતા, આપણા વિચારો તો આગળ ને આગળ વધવા દેવા જોઈએ, જરૂર ને જરૂર તમે આગળ વધશો એમાં કોઈ શંકા નથી એમ અઢિયાએ અંતમાં જણાવેલું હતું. આ કાર્યક્રમમાં 1000થી વધુ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી 1.5 કલાકનો આ કાર્યક્રમ શ્રોતાજનોએ ભાવેભર બની ગયા હતા. રિપોર્ટર વિજય ગોહિલ, માળિયાહાટીના. બોલવાનું છે. હલો, મારું નામ ડોક્ટર જીતેન્દ્ર અઢિયા છે. હું અમદાવાદમાં રહું છું, મેડિકલ ડોક્ટર છું, માઇન્ડ પાવર ટ્રેનર છું અને લાજપત છું. મારું પ્રેરણાનું જણું પુસ્તક છે, હું ઓળખાવું છું. આમ તો મેં 100થી વધુ પુસ્તક લખેલા છે, 35થી વધુ દેશોમાં મેં પ્રોગ્રામ આપેલા છે. બ્રહ્મા કુમારી સાથે હું છેલ્લા 30 વર્ષથી સંકળાયેલો છું અને એના દરેક જગ્યાએ વર્લ્ડમાં મેં પ્રોગ્રામો કરેલા છે, આફ્રિકામાં, યુરોપમાં, અમેરિકામાં, ઇન્ડિયામાં, તેના હેડક્વાર્ટરમાં, શાંતિવનમાં, ધ્યાન સરોવરમાં બધે કરેલા છે અને મને બહુ ગમે છે. બ્રહ્માકુમારીમાં હું જ્યારે આવું ત્યારે બાબાને ઘરે આવ્યો એવું લાગે છે અને મને બહુ શાંતિ મળે છે એના માટે થઈને. આવતીકાલે ખાસ શિવરાત્રિ નિમિત્તે રાત્રે બહુ મોટો પ્રોગ્રામ રાખેલો છે. હું તમને ખાસ આમંત્રણ આપું છું કે આવતીકાલનો પ્રોગ્રામ ચૂકતા નહીં, સાંજે 6:30 કે 7 વાગે છે. તમે જલ્દીથી આવી જાજો કારણ કે ઘણી સંખ્યામાં લોકો આવવાના છે અને આનો ઉપયોગ કરજો. સર, મારી આટીનાની ચિંતામાં તમને કહો, પહેલી વાર આવ્યો છો અહીંથી, ક્યારેક નીકળો તો ગીર જવા માટે, પણ પહેલી વાર આવેલો છું. રિજવાન અડતિયા માળિયાના જેને જતા કીધું, મારા સારા મિત્ર છે, એની સાથે હંમેશા વાતો કરતા હતા અને આજે મને મોકો મળ્યો. મેં રિજવાનભાઈને વાત કરી, બહુ ખુશ થયા કે તમે મારા ગામમાં જાઓ છો. તો માળિયા આકિનાના લોકોને મારો ખાસ એક રિક્વેસ્ટ છે કે તમારા મનની શક્તિઓને ઓળખો અને એનો ઉપયોગ કરો. પ્રેરણાનું જણું પુસ્તકમાં બધું લખેલું છે અને મારા ફ્રી પ્રોગ્રામ એટેન્ડ કરવા હોય તો ગુની ગુરુ કરીને મારી એપ છે, તમે ડાઉનલોડ કરો એન્ડ્રોઈડની અંદર અને મારા ઘણા બધા ફ્રી તમે પ્રોગ્રામ કરી શકશો. નમસ્કાર.